हाल दिवाळीना તહેવારમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પ્રવાસીઓ અલગ અલગ જગ્યાએ પોતાના પરિવાર સાથે રજાની મજા માણવા નીકળી જતા હોય છે। થોડા વર્ષોથી કચ્છમાં ફરવા માટે ગુજરાત મહારાષ્ટ્ર વગેરે રાજ્યથી લોકો આવતા હોય છે ત્યારે કચ્છના ભુજ શહેરમાં એક ઐતિહાસિક મહેલ આયના મહેલ જે 18મી સદીમાં રાવ લખપતજી દ્વારા 1761માં બનાવવામાં આવ્યું હતું એ મહેલ જોવા અને મહેલમાં સંગ્રહ કરેલી તે સમયની ચીજવસ્તુ આજે પણ જોવા મળે છે એટલે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આયના મહેલની મુલાકાત લેતા હોય છે। महल में दरबार खंड संगीत खंड सहन खंड वगैरह ए समय की यादों की तस्वीरों महल में लोगों ने जोवा माटे मुकवामां आवी छे। मारो नाम संजय वैष्णव छे। हूँ अहीं सुपरवाइजर कम मैनेजर छू। दिवाळी पछीना दिवस थी अहीं नॉर्मली गुजरात थी गुजरात बहार थी महाराष्ट्र में थी घणी बधी पब्लिक आवे छे पण अत्यारे छेल्ला त्रण दिवसथी लगभग 1800 થી 2000 ની વચ્ચે અહીંયા અમારી પાસે પ્રવાસીઓ આવ્યા છે। બાકી ઓવરઓલ હજી કચ્છમાં કેટલી એમની સંખ્યા છે એ વિશે મારી પાસે અત્યારે માહિતી નથી પણ જે પ્રવાસીઓ આવ્યા છે એને જોતા અને એમની પાસેની થોડીક પૂછપરછ કરતા એવું લાગે છે કે અત્યારે પ્રવાસીઓનો મેક્સિમમ પ્રવાસ કચ્છ બાજુ અત્યારે છે। અત્યારે વધારે એટલે ગુજરાતમાંથી પણ આવે છે ગુજરાત બહારથી પણ આવે છે પણ હજી પણ એવું લાગે છે કે 5-1% લોકોમાં કોરોનાની બીક છે। બાકી તો હવે બધા જે માસ્ક વગર અને જે આપણે જે ટોળા સહી જે કહીએ લોકોમાં જે એનો ભય કદાચ કાં તો નીકળી ગયો એવું લાગે છે। હવે કોઈને એવું નથી લાગતું કે અત્યારે કોરોના ચાલુ હોય એટલીસ્ટ અહીંયા કોઈ પર્સનલી જો કોઈ ધ્યાન રાખતું તો વસ્તુ જુદી છે। બાકી જો અમને કોઈ કોરોનાનું ચલણ કે વલણ અહીંયા કોઈ જોવા મળતું નથી। દાદા તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા દાદાની તબિયત ખરાબ છે, તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે। બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે। ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ। આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ। મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો। આ દ્રઢ સંકલ્પ અમારો છે।